सदानन्दम्भोदिनि स्मितरुचिरपुर्णे दुवदनु प्रभुलम्भो जन्म छदसदृशोभायुगल कृपापरवा श्रितसकलजेवाति सुखदो महाश्रेयो मूर्ति जयति सहि नार वर्णिवेशर्मयदर्शनं मन्दहासरुचिरन् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तय ॐ अवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણ પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણેશ્યામ મહારાજની જય બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી હરિચરિત્રણ સાગર ગ્રંથની અંદર લખે છે કે સદગુરુ મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને ધર્મદેવ અને ઋષિમુનિઓએ જે સ્તુતિ કરી ભગવાનની એ સ્તુતિ સંભળાવી રહ્યા છે આગળ સ્વામી જે ઉત્તમ રાજાને કહે છે અહીં સ્વામી લખે છે પૂર પહેલું તરંગ ચોત્રીસ श्रीहरि कुकर जोरि के बात अब कहत हो सुनो रूप आनन्द अक्षरपति गोलोक गोलोकदमूप એશે હો તોમ કૃષ્ણ હરી ભૂપન કે મહાભોપ એ સે હો તોમ કૃષ્ણ હરી ભૂપન કે મહાભોપ શ્રી મુક્તાનંદ સ્વામીએ કહ્યું હે ઉત્તમ રાજા તમે આનંદથી સાંભળો મરિચ્યાદિત ઋષિયોએ શ્રીહરિ આગળ જે કહ્યું તે હવે હું તમારી આગળ કહું છું ઋષિમુનિઓએ કહ્યું હે કૃષ્ણ હે હરિ અક્ષરાધિપતિ આનંદઘન આપનું અનુપમ ગોલોક ધામ છે આવા આપ રાજાઓના પણ અધિરાજ છો ભૂમિ ઉપર જેનો આંખ કે પાર ન આવે આટલા બધા અસુરો ઉતર્યા છે એને લીધે વરસમાં વારંવાર ભૂકંપ થયા કરે છે તો હવે અસુરોના ભારને આપ ઉતારો હે પ્રભુ હે કૃષ્ણ હે હરે તમે ગોલોકાધિપતિ છો તમને અમે એ પ્રાર્થના કરીએ છીએ કે આ ભૂમિ ઉપર અત્યારે અપાર ગણી ન શકાય એટલા અસુરો અવતર્યા છે વારંવાર એના કારણે ભૂકંપ થયા કરે છે પૃથ્વી ઉપર જ્યારે અધર્મ થાય છે અસુરો જ્યારે આ પૃથ્વી ઉપર અવતરે છે આસુરી પ્રવૃત્તિ જ્યારે પૃથ્વી ઉપર વધારે થાય છે ત્યારે પાપી લોકોના પાપના કારણે પૃથ્વી ધ્રુજે છે ભૂકંપ અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આ તમામ કુદરતી હોનારતો થવા પાછળનું કારણ આ પૃથ્વી ઉપર વધી રહેલું પાપ છે કહેવાય કે ભારતની અંદર બહુ હોનારત થાય છે અને વિદેશોની અંદર તો બહુ પાપ થતું હોય પણ વિદેશોમાં પણ ઓછી હોનારતો નથી અહીં આગળ આવતા હરિકેન અહીં આગળ અમના બફેલોમાં જે સ્નો પડ્યો અહીં આગળ જેટલી કુદરતી આફતો આવે છે એટલી કદાચ ભારતમાં નથી આવતી પરંતુ આ દેશો પાસે એવી સુવિધા છે કે જે એ આવતી કુદરતી આફતો સામે ઊભો રહી શકે એની પાસે વ્યવસ્થાઓ છે જાપાનની અંદર કાંઈ ઓછા ભૂકંપ થાય છે પૃથ્વી ઉપર જેટલું પાપ વધે એટલી પૃથ્વી અસ્થિર થાય જેટલું પૃથ્વી ઉપર પાપ વધે એટલું પૃથ્વીની આજુબાજુનું વાતાવરણ છે એ વિક્ષિપ્ત થાય એટલે આજે જુઓ ક ટાઈમનો વરસાદ પડે ગમે ત્યાં ગમે તે સિઝનમાં વરસાદ પડે ક્યારેક ના પડે આ બધા જે કોઈ ઉપાધિઓ આવે છે કુદરતી એની પાછળનું કારણ વધી રહેલું પાપ છે હે પ્રભુ આજે પૃથ્વી ઉપર એટલા બધા અસુરો અવતર્યા છે એટલા બધા અસુરો પ્રગટ થયા છે કે બધી જગ્યાએ પાપ પાપ ને પાપ ચો તરફ પાપ જ થઈ રહ્યું છે હવે અસુરોના ભારને આપ ઉતારો એ આ અસુરોને દૂર કરવા માટે તમારા સિવાય કોઈ સમર્થ નથી અતિશય અધર્મ થાય છે તે દેખીને ભૂમિ રડે છે અને તે અતિશય ક્ષી ક્ષીણ થઈ ગઈ છે તે બધી વાતને આપ જાણો જ છો તમે પ્રભુ અંતર્યામી છો તમને બધી ખબર જ છે હે હરી આપ અમારી આટલી વિનંતી હૃદયમાં ધારજો અમે જેમ સુખી થઈએ તેમ કરજો આટલી વિનંતી પ્રભુ સાંભળો અમે જે રીતે સુખી થતા હોય એવો તમે કંઈક ઉપાય કરો અમે દુઃખના સાગરમાં ડૂબી રહ્યા છીએ પ્રભુ તો અમને તારો અને હવે અસુરો અમને કષ્ટ આપે છે તેનું નિવારણ કરો ત્યારે ભગવાને आ धर्मदेवनु मुनिओन धर्मदेव बढ़ वृत्तांत इतनी विनती हरि उधरना सुखी होवे हम ते से करना बूढ़त दुख सिंधु से तारो बूढ़त दुख से तारो असुर असुरके अब कष्ट असुर असुरके अब कष्ट निवारो, इतनी विनती हरि उर्धरना पीछे बोले कृष्ण कुपराला जानी सब वरतांत दयाला। रुशिवर अब तुम मात डरना, रुशिवर अब तुम मात डरना, सब दुख के करूनिषतरना। શબ દુઃખ કે કરું નિશતરના પીછે બોલે કૃષ્ણ કૃપાલા હે હરિ જેવી રીતે અમે સુખી થઈએ એવું કરજો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને બધું વૃત્તાંત જાણી લીધું અને બોલ્યા હે ઋષિવરો હવે તમે ડરશો નહીં તમારા સર્વ દુઃખોનું નિવારણ કરીશ હવે તમારે ડરવાની જરૂર નથી હું તમારા બધા જ દુઃખો દૂર કરીશ ભૂતકાળને ભૂલી જાઓ હવે ભવિષ્યની અંદર તમે સુખી થશો અને ખરેખર ભૂતકાળને ભૂલવામાં જ સુખ છે કોઈ કે બહુ સરસ એક વ્યક્તિએ ચિંતન કરીને લખેલું છે એક લેખમાં મારે વાંચવામાં આવ્યું હતું પણ એ જે વાત છે એ મને બહુ સ્મૃતિપટ ઉપર પાકી રહી ગઈ છે કે મૂરખ વ્યક્તિ છે ને એ ત્રણ વખત દુઃખી થતો હોય છે એક જ્યારે એને દુઃખ આવવાનું હોય એ પહેલાં એને જ્યારથી ખબર પડે ને ત્યારથી દુઃખી બીજું એ દુઃખ આવે ત્યારે દુઃખી અને દુઃખ જતું રહે પછી એને યાદ કરીને દુઃખી મૂરખને ત્રણ વખત દુઃખી થવું પડે છે ભૂતકાળને હંમેશા ભૂલવો ભૂતકાળમાં જે થઈ ગયું એ ભૂતકાળમાં જે વીતી ગયું એ કોઈએ એક બહુ સારું વાક્ય કીધું છે કે કોઈ વ્યક્તિ એવો અમીર નથી આ પૃથ્વી ઉપર કે જે ગયેલા સમયને ખરીદી શકે ગયેલો સમય છે એને ખરીદી શકે એવો કોઈ આ પૃથ્વી ઉપર અમીર નથી અને કોઈ એવો ગરીબ નથી કે જે આવતા સમયને સુધારી ના શકે પોતાની જિંદગીના આવતા શ્વાસોને સુધારવા પોતાની જિંદગીના આવતા દિવસોને સુધારવા પોતાના જીવનના આજ પછીની આજ પછીનો કાલનો દિવસ એ દિવસનો સૂર્ય એ સૂર્ય ઉગે અને પોતાના જીવનની શૈલી બદલવી એમાં કોઈ આ પૃથ્વી પર ગરીબ નથી ગયેલા સમયમાં થયેલી ભૂલો હોય એ ભૂલોને યાદ કરવા કરતાં એ ભૂલો આવતા દિવસોમાં ન થાય એની જે તકેદારી એટલો તવંગર જો વ્યક્તિ થઈ જાય

તિન મેં રંચના દર સંદેહા તિન મેં રંચના દર હો સંદેહ હા મેં નીચે સંકલ્પ કીને એ હા મેં નીચે સંકલ્પ કીને એ હે સંતો અસુરોનો જે રીતે વિનાશ થાય તે રીતે હવે હું કરીશ આમાં રંચ જેટલોય સંદેહ તમારે રાખવો નહીં કારણ કે મેં આવો દ્રઢ સંકલ્પ કર્યો છે કેમ તમારે શંકા ન રાખવી જો પ્રભુ તમે રક્ષા કરવાના જ હતા તો અત્યાર સુધી કેમ ન કરી એવું તમે વિચારતા નહીં એવું તમે સંકલ્પ ન કરતા ભગવાન તો હતા જ તો આજ સુધી રક્ષા કરી નથી એટલે હજુ પણ ભગવાન કદાચ આપણને દુઃખ અપાવશે એવું તમે ન વિચારતા કારણ કે હવે મેં જ નક્કી કર્યું છે કે મારે અસુરોનો સંહાર કરવો છે અને બીજું હે સંતો હે ઋષિ તમે વિચારો તો ખરા આ અસુરોને મારા ઉપર પૂર્વનું ઘણું મોટું વેર છે અને તેથી તેઓ મારો પરાજય કરવા માટે નિર્લજ થઈને તમને સૌને પીડે છે કોઈને પણ કોઈ રાજાને તમારે તોડવો હોય તેની પ્રજાને પીડા આપો એના રાજ્યના જે વેપારો હોય એને પીડા આપો એના સૈન્યને પીડા આપો એટલે રાજા ઓટોમેટિક ઢીલો થઈ જાય ઓટોમેટિક થઈ જાય ધર્મ પરિવર્તન કરતી સંસ્થાઓ કેટલી પ્રકારના દેશના બિઝનેસોને તોડવા માટે વિદેશીઓ જે બુદ્ધિશાળી લોકો કોઈપણ દેશની અંદર પ્રવેશ કરે છે એ બધાય કોઈને કોઈ રીતે એવી નસ પકડે છે કે જેની અસર સીધું જ જે મુખ્ય સત્તા હોય એની ઉપર થાય ભગવાનને પીડા ક્યારે થાય કે જ્યારે ભગવાનના ભક્તને કોઈ પીડા કરે ત્યારે ભગવાનને પીડા થાય ભગવાનનું જોર ક્યારે ઘટે કે ભગવાનને જે ભજતા હોય એને ભગવાનના માર્ગમાંથી પાળવામાં આવે એટલે ભગવાનનું બળ ઘટે એવું અસુરો માને ભગવાન તો સર્વસમર્થ છે એનું બળ દી ઘટતું નથી એનાથી બધા બળિયા થાય છે એ કોઈથી બળિયા નથી એની બધાને અપેક્ષા છે ભગવાન હંમેશને માટે અનઅપેક્ષિત છે ભૂત ભવિષ્યને વર્તમાનમાં ભગવાનને કોઈની અપેક્ષા છે નહીં હતી નહીં હશે નહીં એનાથી બધા પાસે છે એનાથી બધા છે બધાથી એ નથી ભગવાન તો એવા જ એ ભગવાનને એ ભગવાન કહે છે કે એ અસુરો મારો પરાજય કરવા માટે નિર્લત થઈને એટલે બે શરમ થઈને તમને સૌને પીડે છે તમને મારા જાણીને અપાર કષ્ટ દઈ રહ્યા છે શ્રીહરિએ સ્વમુખે કહ્યું કે અસુરો ભૂમિનો ભાર છે હે સંતો આ ભૂમિનો ભાર આવા અસુરો જ છે તમે અમારા છો ને એટલે તમને પીડે ભગવાનનો જે થાય પૂર્વે જો આજે જો ભવિષ્યમાં જોશો ભગવાનના ભગતને જે પીડે છે અસુર છે ભગવાનના ભગતને જે દુઃખ આપે છે અસુર છે અને અસુરોનું એ પહેલેથી લક્ષણ રહ્યું છે કે જે ભગવાનને ભજતો એને પીડા આપે અને દુઃખ આપે અને ભક્તનું એ લક્ષણ રહ્યું છે કે ગમે એટલી પીડા આપે પણ એ ક્યારેય ભગવાનના માર્ગેથી પાછો ના પડે શ્રીમદ ભાગવતજીમાં આખ્યાન આવે છે પ્રહલાદજીનું જેનાથી આપણે બધાએ પરિચિત છીએ કે હિરણ્યકશીપુને જ્ઞાન તો કેવું હિરણ્યાક્ષને જ્યારે વરાહ અવતાર ધારણ કરીને ભગવાને હિરણ્યાક્ષનો સંહાર કર્યો ત્યારે હિરણ્યાક્ષની પત્નીને પોતાની માતા દીતીને અને સંબંધીઓને હિરણ્ય ઉપદેશ દે છે કે તમે બધા રડો છો શા માટે આટલા બધા તમારે હિરન્યાક્ષ મરી ગયો હું શા માટે વિચારો છો હિરન્યાક્ષ તો મહાપરાક્રમી હતો એ જે હતો એને તમે જોયો છે જ કે એનું શરીર તો આ પડ્યું એ તો આ પૃથ્વી પર જે આવે એને મરવાનું જ હોય છે આવી બધી જ્ઞાનની વાતો કરે છે પરંતુ જ્યારે એને વેર બંધાયું ને ભગવાનની સાથે કે મારા ભાઈને માર્યો એટલે મારે આવે વિષ્ણુનું નિકંદન કાઢવું આવી પ્રતિજ્ઞા કરી અને જ્યારે તપ કરવા માટે જાય છે ત્યારે એવું નક્કી કરીને જાય છે કે મારે એવું વરદાન મેળવું હું ક્યારેય મરું જ નહીં આગળ જ્ઞાન દેતો હતો કે આ પૃથ્વી પર આવેલો મરે છે પણ અસુરનું લક્ષણ ભૂલી જાય બધું તપ કરવા ગયો ત્યાં આગળ બૃહસ્પતિ આવ્યા પોપટરૂપે નારાયણ નારાયણ કરવા લાગ્યા ન્યા વિક્ષેપ થયો પાછો આવ્યો કયા એના પત્ની એ ભક્ત હતા પેલા નારાયણ નારાયણ પોપટ કરતો તો એ વાત કરી આપણે આ કથા ઘણી વખત સાંભળી છે એટલે હું શોર્ટમાં કહું છું કે નારાયણ નારાયણ જ્યારે કરવા લાગ્યો ત્યારે કયાધુએ આખી રાત એની પાસે પોપટ શું બોલ્યો પોપટ શું બોલ્યો આ વાત એની પાસેથી બોલાવતા એના મુખેથી નારાયણ નારાયણ બોલાયું અને ત્યારે પ્રહલાદનું બીજ એ રાત્રે જ કયાદુના ગર્ભની અંદર આરોપિત થયું અને એ પછી એ તો બીજે દિવસ તપ કરવા જતો રહ્યો ફરીથી ઇન્દ્ર આવ્યા ઇન્દ્ર આવી અને કયા ધુને ઉઠાવી ગયા કે આ કયા ગર્ભમાં રહેલો બાળક છે એને મારે ખલાસ કરી દેવો જેનાથી આ આસુરી આ આસુરી વંશ ખલાસ થઈ જાય જેનાથી અમે દેવો ક્યારેય પણ દુઃખી ન થઈ જઈએ કયા ધૂને જ્યારે લઈ જવા માટે જાય છે ત્યારે નારજજીએ એને રસ્તા વચ્ચે રોકી અને આગ્રહપૂર્વક એની પાસેથી કયાધુને લઈ લીધા છે પોતાના આશ્રમમાં લઈ જાય છે અને કયાધુને વરદાન દે છે કે કયાધુને ઈચ્છિત પ્રસૂતિ થશે એ જ્યારે ઈચ્છા કરશે ત્યારે એને પ્રસૂતિ થશે આ બાજુ તો હિરણ્ય કશીપુ તપ કરીને સો વર્ષે પાછો બ્રહ્માજી પાસે વરદાન માગ્યું છે રાત્રે ના મરું દિવસે ના મરું બહાર ના મળું અંદર ના મરું શસ્ત્રથી ના મળું અસ્ત્રથી ના મરું આવા બધા વરદાનો માગીને આવ્યો આ બાજુ પ્રહલાદજીનો જન્મ થયો પ્રહલાદજી જન્મ જન્મ થયો ત્યારથી નારદજીના આશ્રમમાં એમને ગર્ભમાં સંસ્કારો બધા એ ભગવાનના ભગવાનની કથા વાર્તાના ભક્તિના બધા મળેલા છે એટલે ભગવાનના ભજનમાં લાગી ગયા બાળપણથી જ નાના નાના મંદિરો બનાવે ઉપર ધજા ખોડે અને પછી નારાયણ મંત્રનો જપ કરે હિરણ્યકશી પૂર્ણ થાય કે આ મારો દુશ્મન જે છે એને આ મારો છોકરો ભજે એટલે એક બે વખત એને એને ના પાડી તારે આ નામ ના દેવું પહેલાં પ્રેમથી સમજાવ્યું તોય ના સમજાય એને કીધું તારે આ નામ ના જપવું એક વખત એટલો બધો ગુસ્સો આવ્યો અને એને કીધું કે આને મારી નાખો પોતાના જે દૈત્ય સૈન્ય હતું એને કીધું આને મારી નાખો બધા એની ઉપર તલવારો ત્રિશુળો લઈને પ્રહલાદ ઉપર બહુ ઘા કર્યા કાંઈ ના થયું આખરે એને નક્કી કર્યું કે આને કાંઈક આપણું રાક્ષસી શાસ્ત્ર બનાવવું પડશે એટલે શુક્રાચાર્યના બે દીકરાઓ હતા સંડ અને અમરખ એ બંને દીકરાઓ બે શિક્ષકો હતા અને એ દૈત્યોને શિક્ષણ આપતા એની ભેગા પ્રહલાદજીને મોકલ્યા કે આને કંઈક આપો શિક્ષણ આપણું એને રાજ રાજનીતિનું શિક્ષણ આપો એને દૈત્ય શિક્ષણ આપો પ્રહલાદજીને લઈ ગયા ઓલા બધા જે પાઠ આપે આ પ્રહલાદજી સાંભળે બહુ ધ્યાનથી પણ એ જેવું પૂરું થાય એટલે એનો જે પાઠ એ ચાલુ થઈ જાય સંડા એવું થયું થોડા દિવસો થયા એટલે કે પ્રહલાદજી બહુ ધ્યાનથી અભ્યાસ કરે છે લાવો લઈ જઈએ હિરણ્ય કશિપુ પાસે રાજા રાજી થશે લઈ ગયા પ્રહલાદજીને ત્યાં જઈને કે શું શીખ્યા છો કહો તમે હવે પિતાજીને એટલે પ્રહલાદજીએ કીધું કે પિતાજી આ રાજ્યને છોડી અને જંગલમાં જઈને ભજન કરવા જેવું છે આમાં બંધાવા જેવું નથી નારાયણ નારાયણ ભજન કરો અને એ પિત્તો ગયો સંડામરકને કે તમે આવું ભણાવો છો આને અરે અમે તો આવું કાંઈ ભણાવ્યું નથી અમે તો એને કેટલું તલવાર કેમ ચલાવી અમે તો એને તીર્થોનો નાશ કરી નાખો મંદિરોનો નાશ કરી નાખો વિષ્ણુનું મંદિર રહેવાને દેવું યજ્ઞો ન કરવા આવું બધું શિક્ષણ દઈએ છે પણ આ ખબર ક્યાંથી શીખી લાવ્યો છે તને કોણે શીખવાડ્યું અમે તો આવું શીખવાડતા નથી ઓલા ઉપાધ્યાયો કે આ કે ભક્તિ છે ને એ શીખવાડવી ના પડે એ તો હૃદયમાંથી પ્રગટ થાય એને શીખવાડી શીખાતી નથી એ તો હૃદયમાંથી ઓટોમેટિક આવે છે મને તો ભગવાનમાં તાર લાગી ગયેલો છે આવી બધી વાતો થઈને એને પછી તો હિરણ્ય કશું કે મને હોપી દો એને હું હરખો કરીશ પછી તો બહુ બહુ ઉપચારો એની ઉપર હાથીના પગ નીચે કચડ્યા ઝેરી સર્પ સર્પના ડંખ એને મરાવ્યા એને હોલિકા લઈને અગ્નિમાં બેસી ગઈ પર્વત પરથી નાખી દીધા અનેક અનેક ઉપચારો એને મારી નાખવા કર્યા પણ કોઈ પ્રકારે પ્રહલાદજીએ ભજન ના છોડ્યું પરંતુ પ્રહલાદજીને એટલું દુઃખ આપવા પાછળનું કારણ શું એક જ એ મારા દુશ્મનનું ભજન કરે છે અસુરોનું આ મુખ્ય લક્ષણ છે ભગવાનના ભગતને પીડવા ભગવાનના ભગતે પણ જાણી રાખવું જોઈએ કે તમને કોઈ પણ જ્યારે ભગવાનનું ભજન કરતા પીડે તમારા દેહના સંબંધીઓમાં તમે ભગવાનનું ભજન કરો છો અને તમને પીડા આપે છે તમે ભગવાનનું ભજન કરો છો તમે ભગવાનના માર્ગે ચાલી રહ્યા છો અને તમને કોઈ પણ રીતે અડચણરૂપ બની નડી રહ્યા છે એટલે સમજવાનું એક થાવેનો કાકોને એક થાવેની પત્નીને એક થાવેનો પુત્ર જે આગળ આવ્યું હતું એ જ બધી આ સંબદ્ધ આવી છે એ સમજી રાખવું જોઈએ કે જ આવી છે અને ભગવાને મારી નિષ્ઠાની પરીક્ષા કરવા માટે જ આ મોકલી હશે એમાંથી વૈરાગ કરાવવા માટે જ મોકલી હશે એવી માથાની મળી ગઈ હોય પત્ની ભગવાન ભજવાની અંદર હંમેશા વિઘન કરે એવી મળી હોય તો એ પત્નીમાં કોઈ દી પતિને હેત જ ના થાય તો ભગતને કોઈ દી હેત ના થાય એટલે છૂટો જ રહે છૂટો જ રહે પણ ભગવાનના ભક્તોને દુઃખ આપવાની અંદર અસુરો પહેલાં નંબરે હાજર રહે છે કારણ કે એને ભગવાનનો પરાજય કરવો છે એટલે ભગવાનનું સૈન્ય ભગવાનના ભક્તો છે એટલે ભગવાનના ભક્તોને પીડે છે ભગવાનના ભક્તોને પીડે છે બહુ પીડા આપે છે આ સત્સંગની અંદર પણ એવા પૂર્વે ગણાય થયા છે કે જે ભક્તોને એવા અસુરોએ પીડ્યા છે આજે વર્તમાન કાળે પણ એવા અસુરો છે કે જે ભગવાનના સાચા સંતો ભક્તોને પીડા આપે છે અને ભગવાનના સંતો ભક્તોને અમુક પીડા રહેવાની જ કારણ કે આસુરી સંપત્તા પૃથ્વી પર રહી છે પૂર્વે હતી વર્તમાન કાળે છે અને ભવિષ્યમાં પણ રહેશે પણ ભગવાન પોતાના ભગતની રક્ષા અવશ્ય મેવ કરે છે આટલું ભક્તોએ યાદ રાખવું કે પ્રહલાદજીને જ્યારે કીધું કે તારો ભગવાન છે ક્યાં તું બતાય પ્રહલાદજી કે બધે જ છે બધે જ છે પછી આ એટલો બધો થાક્યો ને તે આને નક્કી કર્યું કે આની હારે હું નહીં જીતું તે પ્રહલાદજીને નાખી દીધા કારાવાસમાં અંધારી કોટરીમાં નાખી દીધા ન્યા ભગવાન થાળ જમાડવા આવે આવી એને જોયું એટલે ન્યા થાક્યો માથે હાથ દઈ બેઠોક આવ્યા આનું શું કરવું ત્યાં સંડામર્ગ આવ્યા શું થયું કેમ રાજાજી નિરાશ તો કે આ જ નથી આ વખતે એને સુધારી દી એમણે આપી દો વરુણ પાસથી બાંધીને લઈ ગયા આશ્રમમાં પ્રહલાદજીને અને આ સંડામર્ગ ક્યાં ગયા થોડો ટાઈમ બાર અને પ્રહલાદજીએ ત્યાં દૈત્યોના છોકરાઓને ભેગા કરીને કીધું ભજવા જેવા તો એક નારાયણ છે બાળપણ રમતમાં જાય જુવાની સ્ત્રી પાછળ જાય અને ગડપણની અંદર અંગો ઢીલા થાય ભગવાન ક્યારેય બજાય નારાયણના નામમાં તો બહુ સુખ છે જપો નારાયણ આખો આશ્રમ નારાયણ જપવા લાગે બધા નાચવા લાગ્યા ભગવાનનું નામ દઈને સંડામર્ક આવ્યા બારથી એને જોયું આ મારા આશ્રમની અંદર આ ક્યાંથી દૈત્ય શાળાની અંદર વિષ્ણુનું ભજન ક્યાંથી એને જઈને પ્રહલાદજીનું કાંડું જાલ્યું તે એને લાગી ગયો ચેપ તે એ ભજન કરવા લાગે એ નાચવા લાગ્યા હિરણ્ય કશું પીએ કીધું હમણાં સમાચાર નથી આવ્યા આપણી દૈત્ય શાળામાંથી પ્રહલાદજીનું સૂદ થયું જાઓ તો એક માણસને મોકલ્યો એ ગયો એને જોયું એને જઈને પેલા સંડા આમ અડવાનો પ્રયત્ન કર્યો કે આ શું કરો છો તમે આ દૈત્ય શાળાના અંદર ક્યાં વિષ્ણુનું ભજન આપણા દુશ્મનનું ભજન એને અડ્યો તો એ લાગી ગયો ચેપ એ કૂદવા લાગ્યો નાચવા લાગ્યો એક પછી એ કેટલાય સેવકો મોકલ્યા બધાએ નાચવા લાગ્યા આખરે હિરણ્ય કશીપો આવ્યો તો એને ચેપ ના લાગ્યો એ એટલો આસુરી પ્રવૃત્તિવાળો હતો એની એકને ના લાગ્યો એને આવીને બૂમ પાડી કે આ શું કરો છો સંદામ કે આવું આ દૈત્ય અંદર મારા દુશ્મનનું ભજન કરાવે એ કે રાજાજી મને ખબર જ નથી હું તો બહારથી આવ્યો ને પ્રહલાદજીને રોકવા ગયો ક્યારે હું લાગી ગયું મને કાંઈ ખબર નથી હિરણ ને કે આનો રસ્તો હું જ કરીશ તું રહેવા દે આવે લઈ જઈને કે તારો વિષ્ણુ ક્યાં છે બતાય પ્રહલાદજી કે બધે જ છે ભગવાન તો આ થાંભલામાં છે ને લાલ ચોળ તપાવેલો લોઢાનો થાંભલો અને પ્રહલાદજીને કે જો એને છે તું એને બાથ ભીડ અને બાથમાં લે છે થાંભલો એને તો કાંઈ થયું જ નહીં ભગવાન તેની રક્ષામાં સતત એને કાંઈ ના થયું એટલે આ કહે છે આમાં જ છે તારો ભગવાન હા છે ને આમાં હમણાં હું જોઉં છું ખડગ લઈ અને થાંભલા ઉપર પ્રહાર કરે છે ત્યાં અંદરથી ઋષિ ભગવાન પ્રગટ થાય છે અને એનો ઉદ્ધાર કરે છે તે કહેવાનો અર્થ એ છે કે ભગવાનના ભક્તને હંમેશા અસુરો દુઃખ આપે છે પણ ભગવાનના ભક્તએ જબરજસ્ત ધીરજ રાખવી જોઈએ ભગવાનના ભક્તએ જબરજસ્ત ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ હિંમતના હારી જવી જોઈએ અસુરો કે એવા દૈત્યોના આવતા કોઈ પણ પ્રકારના દુઃખો દૈત્યો તરફથી ઘણી પ્રકારના દુઃખો આવે શબ્દરૂપી દુઃખો આવે કલંકરૂપી દુઃખો આવે અનેક પ્રકારના દુઃખો આવે એ બધાય દુઃખોની અંદર ક્યારેય પણ ભગવાનના ભક્તએ હિંમત ન હારવી અને મોક્ષના માર્ગે આગળ વધવું ભગવાન હંમેશા રક્ષામાં જ હોય છે તમને મારા જાણીને તેઓ અપાર કષ્ટ દઈ રહ્યા છે શ્રીહરીએ સ્વમુખે કહ્યું અસુરો ભૂમિનો ભાર છે ભક્તજનોનું પાલન કરનારા ભગવાન શ્રીહરિએ ધર્મદેવને અસુરોના દોષ દેખાડીને રસપૂર્ણ અમૃત જેવી વાણીથી કહ્યું ભગવાને અસુરોનો અપાર પાપનો ગળો હવે ભરાઈ ગયો છે તેને ફૂટતા વાર નહીં લાગે હવે તેનો તત્કાળ નાશ થશે અસુરોના પાપનો ગળો હવે ભરાઈ ગયો છે ફૂટી જ જવાનો છે આવે પાપ છે ને એ કોઈ માણસ ગમે ત્યાં છુપી રીતે ગમે તે રીતે કરે પણ પાપ છે એ છાપરે ચડીને બોલે બહુ જ બીવું બહુ જ બીવું ભગવાનના ભક્તોને હંમેશા પાપથી બીવું આપણે ભગવાનના માર્ગે ચાલેલા છીએ એટલે હંમેશા બીવું કોઈ દિવસ એવું ન માનવું કે મને કોઈ જોતું નથી મારું કોઈએ જાણ્યું નથી મને કોઈ સાંભળતું નથી એ જે આપણું કરેલું કોઈ વખતનું દુષ્કૃત કર્મ છે એ નભ ફાળીને પણ બોલશે આજ સુધી ક્યારેય પણ સનાતન સત્ય છે આપણે મોક્ષના માર્ગે ચાલેલા મુમુક્ષુ છીએ એટલે આપણી અંદર પણ જ્યારે આસુર ભાવ પ્રગટ કોઈક વખત થાય આપણને પકડવા માટે હંમેશા સજાગ છે એ હંમેશા આપણને પકડવાની અંદર માલ માને છે એને જ્યારે આપણા જેવો માલ મળે ત્યારે એને બહુ આનંદ થાય છે કથા કરતા હોય ને કથા સાંભળતા હોય એવાને પકડવામાં તો બહુ મજા આવે એને કારણ કે એ તો એનો મુખ્ય માલ કહેવાય જે એની ઉપર પ્રહાર કરે એવાને પકડવામાં એને બહુ મજા આવે માટે સાવધાન તો રહેવું જ પડે રહેવું જ પડે જે અસુરો હોય કે જે ભગવાનના ભક્તો નથી એ ગમે એટલા પાપ કરશે એક દિવસ એનો ગળો ફૂટે છે અને જે વ્યક્તિએ પણ કોઈને ન ખબર હોય એવી રીતે પણ કરેલું પાપ હશે એ બોલે જ છે એક શેઠ કાપડના વેપારી હતા કાપડ વેચવા માટે હામેના ગામ વાનમાં બેસીને ગયા અને પંદર વીસ હજારનું કાપડ લઈ ગયા વેચવા એ હામેના ગામ કે શહેરની અંદર થોડું ફર્યા થોડું કાપડ વેચાયું અને થોડું વધ્યું અઠવાડિયા જેવું ત્યાં રહ્યા એનો એક મિત્ર શેઠ હતો એને ત્યાં રોકાવાનું થયું હજુ કાપડ દસ હજાર રૂપિયા જેટલાનું પડ્યું હતું એને એમ થયું કે મારે અઠવાડિયું કામ છે તો હું ગામ પાછો જઈને આવું આ મારો મિત્ર છે એના ઘરમાં કાપડ રાખું પાછો આવીને વેપાર ધંધો કરીશ એટલે ઓલા શેઠને કીધું કે મારું આ માલ છે તમારા આ દુકાનમાં હું રાખીને જાઉં છું ઓલોય સેટ હતો એને કંઈક થોડી ઘણી નાની દુકાન હતી તો કે આ હું અહીં મૂકીને જાઉં છું તો તમે આને રાખજો હું પાછો આવીશ ત્યારે પાછો લઈ લઈશ આપણે તો ઘર જેવો સંબંધ છે એટલે બીજો કોઈ પ્રશ્ન નથી ઓલાને કાપડ જોઈને લોભ જાગ્યો હવે એનો ધંધો નાનો હશે હો બસો પાંચસોનો હશે કાપડ જોઈને લોભ જાગ્યો કે આ કાપડના દસ હજાર ઉપજી જાય એવું છે આ કાપડને હું લઈ લઉં પણ લેવા માટે ઉપાય શું કરવો તે જાતે પોતાની દુકાન હળગાવી કાપડ ક્યાંક ત્રીજી જગ્યાએ મૂકી આવ્યો અને પોતે જાતે જ દુકાન હળગાવીને બૂમો પાડવા લાગ્યો મારી દુકાન હળગી દુકાન હળગી દુકાન હળગી બધા ભેગા થઈ ગયા દુકાનને ઓલવી બધો માલ બળી ગઈ એનો તો દુકાનમાં હો બસો પાંચસોનો માલ હશે એ બધો બળી ગયો એવું એને બતાવ્યું અને પછી માથે આજ દિન એટલું પોકે પોકે રોવે એટલું રોવે બધા કે શેઠ છાનારો છાનારો અરે ભાઈ મારો માલ બળી ગયો એની મને ચિંતા નથી પણ ઓલો મારો મિત્ર મોટો શેઠ છે સામેના ગામનેનો દસ હજાર રૂપિયાનો માલ આમાં બળી ગયો મને એની ચિંતા થાય છે ઓલા બધા કે તમે ચિંતા ન કરો એ શેઠ આવશે ત્યારે અમે સાક્ષી પૂરશું કે આ બધું બળી ગયું એની અંદર તમે ક્યાં જાણી જોઈને બાળ્યું છે દુકાન હળગી તમારું બળ્યું જ છે ને અંદર કેટલો હોશિયાર પાંચસોનું બાળી દુ ચોરી લે એ હોશિયાર કેટલો આવે આવો જે હોય બ્રહ્માને ભૂલો પાડે એવો હોય એ કોઈ દી પકડાય ઘરો પણ તોય પકડાય એવું કરેલું હોય ને તોય પકડાય ઓલા શેઠને સામે ચિઠ્ઠી લખીને મોકલી કે તાત્કાલિક આવજો અહીં થોડું નુકસાન થયું છે એ આવ્યા ત્યાં તો આ પોકે પોકે રોવા મળે ઓલો શેઠ કે થયું શું તો કે શું કરું અમારી દુકાન હળગી તમે પહેલી વખત આવો મારી સાથે સંબંધ કર્યો તમે તમારું કાપડ મૂકી ગયા અને બધું ખલાસ થઈ ગયું મને એમ થાય છે કે આપણા જૂના સંબંધનું શું ઓલો સેટ કે તમે ચિંતા ના કરો એ પોતે બહુ સારા ભક્ત હતા પોતાની આવકનો દસમો ભાગ ચોખ્ખો ભગવાનને આપતા હતા એટલે એને વિશ્વાસ હતો કે હું મારી આવકનો દસમો ભાગ ભગવાનને આપું છું એટલે મારું જે છે એને કોઈ દિવસ કાંઈ નુકસાન થાય નહીં જે કોઈ નુકસાન આપણને થાય છે ગ્રહસ્થ આશ્રમના ભક્તોએ બરાબર સ્મૃતિપટ ઉપર લખી રાખવું અને અનુભવમાં પણ લેવું હોય તો અનુભવની ડાયરીમાં પણ તમે લખી અને વાંચી અને સમજી રાખજો પૂર્વેના પ્રસંગો યાદ રાખજો ભવિષ્યમાં ક્યારે પણ જોજો ભગવાનના દશાંશ વિસાંશ ભાગમાં જેટલું આપણી કોઈ જગ્યાએ ખામી આવતી હશે એના કરતાં વધારે ભગવાનની આજ્ઞા લોપવાના કારણે ગમે ત્યાં આડું અવળું જતું હશે જે ભગવાનના ભક્તો દશાંશ વિસાઉશ ચોખ્ખો ભગવાનનો કાઢતા હશે એના આર્થિક વ્યવહારો ભગવાન પોતે સાચવીને રાખે છે એનું ક્યાંય નહીં જાય એનું પ્રારંભનું એની પાસે જ રહેવાનું છે ઓલું જાય છે કેમ ભગવાનના દશાંશ વિસાંશમાંથી જે નીકળી જાય આપણા ઉપયોગમાં આવે એ ભગવાનનું ભગવાનનું જે હતું એ આપણે ચોરી કરી લીધી કહેવાય જેમ ગવર્મેન્ટને ટેક્સ ભરવાનો હોય ને આપણે કાઢી લઈએ તો એ ગવર્મેન્ટની ચોરી છે એવી રીતે ભગવાનને જે ટેક્સ ભરવાનો હોય એ નીકળી જાય તો એ ભગવાનની ચોરી છે અને એનો ઉપયોગ આપણે અર્થે થાય એટલે ભગવાન આપણને ચોખ્ખા કરવા માગે ચોખ્ખા કરવા માગે એટલે ભગવાનના દસ લીધા હોય તો ચોખ્ખા ભગવાન કે મારા બીજા તારા હોવા જાય ત્યારે ચોખ્ખો થાય તો એટલે ભગવાન પછી ગમે તે રીતે ઇન્જેક્શન દે આ સેટ કે મારા રૂપિયા ખોટા થાય નહીં એને એવું મનમાં વિચારી રાખ્યું ઓલો રડ્યા જ કરે તમે રોસો નહીં કે ચિંતા ના કરો પણ આ સેટ હોશિયાર ને જમ્યા અને જમ્યા પછી કોર્ટમાં જઈને કેસ મૂકી દીધો કે મારું કાપડ સળગ્યું નથી ગમે ત્યાંથી શોધ કરો ઓલા ન્યાયાધીશ કે ભાઈ આખું ગામ જ દુકાન હળગી ગઈ તારું કાપડ હળગી જ ગયું અંદર હવે પાછો તું કેસ મૂકવા આવ્યો છે ઓલો કે નહીં એ સેઠિયાની ને મારી પાગડી બેયને કાકડો કરો કે બેઈને આ માટી ચડાવીને તેલમાં ને હળગાવો મારી પાગડી નહીં સળગે જો સળગી જાય તો માનજો કે મારો માલ સળગી ગયો અને જો ના હળગે તો માનજો કે મારો માલ નથી સળગ્યો આટલો વિશ્વાસ એને હતો અને એને એ કર્યું એ રીતનો પ્રયોગ કરવામાં આવ્યો એની પાગડી ના સળગી ઓલાની સળગી ગઈ તપાસ કરી પોલીસ દ્વારા તો કાપડ ત્રીજાને ગેર જ્યાં રાખ્યું હતું ત્યાંથી મળી આવ્યું અને ઓલો પકડાઈ ગયો કરેલું ખરાબ કર્મ એ ગમે ત્યાં જઈને બોલે છે કેટલા કયા મોઢે તારવા મારશું ભગવાન તો કને કનમાં રહીને જોવે છે એટલે ગમે ત્યાંથી જોશે એક વ્યક્તિએ પોતાની સગીમાંને પોતાની પત્ની સાથે અનબનાવ હતો તો પોતાની પત્નીના ચડામણ ચડાવણીના કારણે અક્ષરાંશોની વાતોમાં લખ્યું આ દ્રષ્ટાંત પોતાની માને શાળા અને એ બનેવી એ પોતે ઢોરને બાંધવાનું કોળિયું ઘર હોય એમાં લઈ જઈને મારી નાખી અને મારીને ગાળામાં નાખીને ગામથી ત્રણ કિલોમીટર ચાર કિલોમીટર દૂર દાટિયાએ પણ ત્યાં એક પેલો રેંટીયો વાળો હતો એને કંઈક થોડી ગંધ આવી એટલે પાછળ પાછળ ગયો અને એને આ જોયું હવે મા બહુ ઉતાવળમાં આ લોકોએ પેલી ડોસીની શરીર હતું એ આમ દાટેલું એટલે આમ ઉપર ઉપર હતું હવે આ કૂતરા ફરતા હોય જંગલી શિયાળિયા ફરતા હોય જનાવરોએ બહાર કાઢ નાખ્યું અડધું પડધું ખાધું આખા ગામમાં વાત ફેલાઈ દરબારે બોલાવ્યા પેલા છોકરાને બોલાવ્યું કે તારી મા ક્યાં છે તો કે મારી મા તો ખબર નહીં પાણી ભરવા ગઈ પછી આવી જ નથી પાછી દરબાર કે હાચું બોલ પાણી ભરવા ગઈ હતી કે બીજું કાંઈ તો કે એના પાણી ભરવા ગઈ હતી પછી એની માનું સબ બતાવ્યું કે આ તારી માને અડધું ખાધેલું છે આ તારી માનું સબ ક્યાં દાટી આવ્યો હતો બે ચાર ચાબૂકો મારીને સાક્ષી છે કે મારી પાસે અને મારી અને ત્યારે ઓલો બોલ્યો કે ના મારાથી આવું પાપ થયું હતું એને દંડ તો ફટકાર્યો એની માનું સબ માથે લઈને ફરવાનું આખા ગામમાં ચાર રસ્તા આવે ત્યાં પેંડાને ગાંઠિયા મૂકે પાંચ છ સિપાહીઓ યારે અને એને એને કે તારી માતન પેંડન ગાંઠિયા ખવડાવે તે બહુ સારું કામ કર્યું ને ખા આવે ઓલો ખાઈ શકે અને જ્યારે પેલો ખાઈ ના શકે ને ત્યારે ચાબુક લઈને મારે ક્યારેય પણ ખોટું માણસ હસતા હસતા કરે છે એનું ફળ રડતા રડતા નહીં રીબાતા રીબાતા ભોગવવું પડે છે રડતા રડતા નહીં રીબાતા રીબાતા માટે ભગવાનના ભક્તોએ હંમેશને માટે આપણે મોક્ષના માર્ગે નીકળેલા જ માટે સાવધાન રહેવું અસુરોનો અપાર પાપનો ગળો હવે ભરાઈ ગયો છે ફૂટતા વાર નહીં લાગે મારા સંકલ્પ માત્રથી અનંત બ્રહ્માંડો ઉપજે છે અને તેનો વિનાશ પણ એક પડવારમાં હું કરી શકું છું તેમાં અસુરોનું કાંઈ ઉપજતું નથી હું જે એ કરી શકું છું હે ઋષિ મુનિયો અનંત કોટી બ્રહ્માંડ એસે પલ કહો સહી भव ब्रह्मादिक कोटि मोरे चरण के कोटिक जम कोटि ही मोरे दीन आदिन है असूर नहीं भार मोरे काल करी परा दीन है।

જેમ કોઈ મોટો ચક્રવર્તી રાજા હોય એનું અનંત ગામડાઓમાં રાજ હોય હજારો ગામમાં રાજ હોય એમાંથી એક ગામ તૂટી ફૂટી જાય એ રાજાની નજરમાં પણ હોય નહીં અને એ ગામના પટેલ તો હજારો હોય હજારો ગામ હોય તો ગામના મુખ્ય પટેલો પણ હજારો હોય એને એ હજારો મુખ્ય પટેલો રાજાના દરબારમાં અરજ કરવા આવતા હોય કે તમે અમારા ગામમાં પધારો તમે આવજો અમે તમારી જેવી થશે એવી બરદાસ્ત કરીશું એમ મહારાજ કે ભગવાન છે એ રાજાધિરાજ છે અને એ ભગવાનને બ્રહ્માંડ રૂપ અનંત ગામડાઓ છે યુનિવર્સ એક બ્રહ્માંડ ચૌદ માળનું છે એવા અનંત બ્રહ્માંડ રૂપ ગામ છે એક ગામ એટલે ચૌદ માળનું એક ગામ એમાં પૃથ્વીલોક આવી ગયો સાતમા માળે એવા ચૌદ લોકનું એક યુનિવર્સ એક બ્રહ્માંડ એવા અનંતકોટી બ્રહ્માંડો દરેક બ્રહ્માંડના મુખ્ય પટેલ ત્રણ છે બ્રહ્માજી વિષ્ણુ અને શિવ આ ત્રણ મુખ્ય પટેલો છે બ્રહ્માંડે બ્રહ્માંડે બ્રહ્મા વિષ્ણુ શિવ અલગ અલગ છે એવા અનંતકોટી બ્રહ્માંડો પળ વારમાં ઉદભવે પળ વારમાં નાશ પામે એવા કોટી બ્રહ્મા શિવ આદિક બધા મારા ચરણોના દાસ છે અનંત કોટી જમદૂત છે મારી આગળ દિન આધીન રહે છે અસુરોનો મારા મનમાં કાંઈ ભાર નથી ઋષિ એ તો બધા કાળની આગળ પરાધીન છે અત્યારે અસુરોએ અનંત રૂપ ધાર્યા છે એને હું મારા મનમાં બધું જાણું છું જ્યાં જેવા અસુર હશે ત્યાં હું તેઓ ના મૂળ ઉખાડી નાખીશ હું સિદ્ધોમાં સિદ્ધ કહેવાઈશ યોગ્યોમાં જોગી થઈશ રાજાઓને મધ્ય રાજા રહીશ પણ હવે હું અધર્મને ખોઈને નષ્ટ કરી દઈશ આ મારો નિર્ધાર છે તમે ચિંતા ના કરો જ્યાં જેવા સ્વરૂપની જરૂર પડશે ત્યાં એવું રૂપ ધારણ કરીને ત્યાં એવી રીતિ ધારણ કરીને અસુરોનો હું ઉચ્છેદ કરી નાખીશ અને આજે કહી શકાય કે શ્રીજી મહારાજે જે ધર્મ નિયમ બાંધ્યા છે મહારાજે આ પૃથ્વી ઉપર આવી અને જે આજ્ઞાઓ આપી છે એ આજ્ઞાઓની બોર્ડરની અંદર જે વ્યક્તિ ચાલે આવો એક કળિયુગ નહીં આ અઠ્યાવીસમો કળિયુગ નહીં એક હજાર ચોકડી નહીં જ્યાં સુધી બ્રહ્માની આયુષ હોય ત્યાં સુધીની આયુષ્ય કોઈની હોય આ બ્રહ્માંડનું જ્યારે નાશ થાય ત્યાં સુધીનું આયુષ્ય કોઈનું હોય પણ શ્રીજી મહારાજની બાંધેલી મર્યાદા પ્રમાણે જો એ વ્યક્તિ ચાલે આવા કરોડો કડીયું આવે એને સ્પર્શી નહીં શકે સ્પર્શી નહીં શકે અસુરોની તાકાત ભગવાન સ્વામિનારાયણને ક્ષીણ કરી જ છે આપણને નજરે દેખાય છે ગુણાદિતાનંદ સ્વામી કે જો એવું ન હોય તો આમ બેઠા આપણાથી વાતો ન થાય ને આમ બેઠા વાતો સંભળાય નહીં આ ભગવાન સ્વામિનારાયણની કૃપા છે આપણી ઉપર આ ભગવાન સ્વામિનારાયણની આપણી ઉપર મહેર છે એ અસુરો કદાચ ક્યારેક આપણી અંદર કોઈક સંજોગોના કારણે દેખાઈ આવે છે એની પાછળનું કારણ પણ એક જ છે જ્યારે આપણે મહારાજની રેન્જથી બહાર જઈએ ને ત્યારે એવી આસુરી પ્રવૃત્તિ આપણી અંદર થોડી ઘણી દેખાઈ આવે કે સંકલ્પ રૂપે આવી જાય એ બધું આવા પાછળનું કારણ જ્યારે ભગવાનની રેન્જથી બહાર નીકળાય છે એના કારણે એવું થાય છે નહીં તો આ સત્સંગનો એવો અલૌકિક પ્રતાપ છે શ્રીજી મહારાજે પ્રથમના ત્રીસમા વચનો કીધું આ સત્સંગમાં જે આજ વાતું થાય છે વાતોને કોઈ ધાર્યા વિચાર્યા કરે તો એના ગાઢ સંકલ્પની નિવૃત્તિ થઈ જાય આટલું તો ભગવાન સ્વામિનારાયણના પોતાના આશીષ આ સંપ્રદાયના આશ્રિત ઉપર છે મહારાજ કે સત્સંગ થયા તો દસ પંદર વર્ષ થયા હોય ને જે મહારાજની વાતો થાય છે એને ધાર્યા વિચાર્યા કરે મહારાજે આટલા શબ્દો કીધા છે એમાં કંઈ કીધું નથી હો જન્મથી મહેનત કરતો હોય હજાર જન્મથી કરતો હોય સત્સંગમાં અત્યારે જે વાતો થાય છે વાતોને બસ વાગોડ્યા કરે વિચાર્યા કરે તેના ઘાટની નિવૃત્તિ થઈ જાય ટૂંકમાં કળિયું ભાગી જાય મારી આગળ કોઈ ધીરજ ધરી શકતા નથી વીરોને મધ્યને સિંહની આગળ હું સમગ્ર પ્રપંચોના પારને પામેલો છું હું સૌથી એકદમ અલગ છું હું બધી માયાનો સ્વામી છું હરામી લોકો મારી આગળ થરથર ધ્રુજે છે હરામી હોય ને એને ભગવાનથી બીક લાગે કપટી હોય ને એને ભગવાનના સાધુ પાસે બીક લાગે ભગવાન પાસે ભગવાનના મોટા સાધુ પાસે બીક કોને લાગે જતા જે કપટી હોય અંદર જુદું છે બહાર જુદું છે એટલે ભગવાન પાસે મોટા સાધુ પાસે જતા બીક જ લાગે કારણ કે એ કેવા હોય હું ઘણી વખત કહું છું કે આ વિડીયો કેમેરા જેવા કે ફોટો કેમેરા જેવા નથી એ આ વિડીયો કેમેરાને ફોટો કેમેરાની અંદર કેવું હોય આ વિડીયોની અંદર બેઠા હોય અમે આ વ્યાસપીઠ ઉપર અને ભગત તો હિમાલયના પહાડમાં બેસાડી દે અમને હવે કોકને લાગે કે સ્વામી હિમાલયમાં જઈને બેઠા છે નદીમાંય બેહાડી દે અમને તો નદીમાં કંઈ બેઠા બેઠા કથા થતી હશે પાછળ બરફ મૂકી દે તો બરફમાં બેઠા કથા થાય પણ એ આ વિડીયો કેમેરામાં બધું થઈ શકે ફોટો કેમેરાની અંદર તમે કોમ્પ્યુટરમાં આમથી આમ બે પાંચ ફોટા મિક્સ કરીને ગમે તે કરી શકો છો પણ એક્સરે મશીન એ તો અંદરનો ગ્રાફ લે છે એ ઉપરનો નથી લેતા એક્સરેમાં કોઈ ફેરફાર નહીં કરી શકે જે લેવું છે એ જ એક્ઝેટ આવશે એમ ભગવાન અને મોટા પુરુષો એક્સરે મશીન જેવા છે એટલે એની આગળ કપટી જીવને જતાં હંમેશા ધ્રુજારી થાય ખોટું જે કરવાવાળો છે એને જતા ત્યાં બીક લાગે એટલે બધાય જે ખોટું કરવાવાળાને હરામી લોકો છે ભગવાન કે એ તો મારી આગળ થરથર ધ્રુજે છે કેવા ધ્રુજે છે ખબર ભગવાન કે છે ઋષિમુનિયોને સિંહ આગે અજાકુન લેખા જાવતા નહીં નજર દેખા જંત્ર મંત્ર મોઠ चोट हू कोटि जंत्र मंत्र मुठ, मोरी आगे परत सब खोटी मोरी आगे परत सब खोटी सिंहनी आग ना सा लेखा ये जोई सके नहीं जोई है के बकरी सिंह एम ऋषि मुनियो हे संतो આ તો આ અસુરો છે ને માથા ઊંચા કરીને આમ જોર કરીને બોલતા હોય ને એ તો ભગવાન કે મારી દયા છે દયા છે સત્પુરુષો અને ભગવાનના મોટા પુરુષો હામે જીવ બહુ ડાપન કરતો હોય ને બહુ જોર કરતો હોય ને એને ભગવાનને ભગવાનના મોટા પુરુષો ખમી લેતા હોય ને અને બે હાથ જોડી દેતા હોય ને એ તો એની દયા છે ગુણાતીતાનંદ સ્વામી કે ગધેડા જીવા જીવને હાથ જોડીએ છે હવે ગધેડા જેવાને એવા મોટા સાધુ હાથ જોડતા બોલો તે હું કંઈ એ ગુનાદિતંદ સ્વામી અસમર્થ હતા ગોપાળનંદ સ્વામીએ રંગીલદાસ જો બહુ જોર કરતો હતો સ્વામીએ આમ બગલનો એક વાળ મૂક્યો આ રંગીલદાસ જે સ્વામિનારાયણ ઉપડી ગયો પૃથ્વી પર નામ નિશાન ના રહ્યું એનું મોટા હંમેશા પોતાના સામર્થ્યને છુપાવે છે ભગવાન હંમેશને માટે દુષ્ટ જીવ જ્યારે આવું કરે છે ત્યારે ભગવાન થોડું સહન પણ કરે છે ભગવાનના મોટા પુરુષો ભગવાનના મોટા ભક્તો સહન કરે છે એટલે દુષ્ટને એમ લાગે છે કે અમે જોરવાળા છીએ અમે શક્તિવાળા છીએ અમે બુદ્ધિવાળા છીએ અમે આવડતવાળા છીએ અમે ધારીએ કરી શકીએ છીએ રહેવા દે આ પૃથ્વી પર કેટલા ધારીએ એવું કરવાવાળા હતા સૂર્યને ચંદ્રને ફેરવી નાખું નભના તારા ઉતારી દો બધા ઉતરી ગયા કોઈ ઓળખતું નથી હિરણ્ય જેવા ગ્યાય કોઈ ઓળખતું નથી પ્રહલાદજીની ગાથાઓ ગવાય છે પ્રહલાદજીને લીધે કથા ગવાય પણ કોઈ હિરણ્ય કશીપુન યાદ નહીં કરે પ્રહલાદ જેવો ભક્ત આવું બોલશે ધ્રુવ જેવો ભક્ત આવું બોલશે મીરાબાઈ નરસિંહ મહેતા મુક્તાનંદ સ્વામી ગોપાળન આમ બોલશે કોઈ ઓલાને કોઈ યાદ કરતું નથી હતા ત્યારે પૃથ્વી ધ્રુજાવતા હતા પણ કેટલા દી કેટલા દી માટે ભગવાનનો ભક્ત ભલે ગરીબ જેવો દેખાય ભગવાનનો સ્વભાવ ભલે ગરીબ જેવો દેખાય પણ જે સત્યવાળો છે જે ભગવાનને રાખીને બેઠેલો છે એની જીત છેવટે થાય છે ભગવાન આ લેખામાં એની સામે પણ જોઈ શકે નહીં કરોડો મોઠ ચોટ મંત્ર જંત્ર એ બધા મારી આગળ ખોટા સાબિત થાય છે કંઈ લાગે નહીં ભગવાનના ભગતની મોઠ ચોટ મંત્ર જંત્ર ના લાગે ભગવાનને ક્યાંથી લાગે સ્વામીના ભગતને દેવો કેફ જ હોય લો સાચો ભગત હોય તો એની ઉપર ગમે એવા મંત્ર નાખે તો એને કાંઈ ના થાય આગળ કથાઓ આવશે એવી હા મૂઠ ને મંત્ર જંત્ર નાખવા વાળા હોય ને એની ખીચડી કરીને ખાઈ ગયા હોય મંત્ર જંત્ર નાખવા વાળાની ખીચડી કરીને ખાઈ ગયા હોય એવી આગળ કથાઓ આવશે મહારાજના ભગત તો એવા મહારાજના પ્રતાપે થાય છે વીરો ને મધ્ય હું મહાવીર પુરુષ છું મારી આગળ કોઈ ધીરજ ધરી શકતા નથી કુપંથના મધવાતીઓથી શું થવાનું છે કારણ કે તેમના ચિત્તો અધર્મથી પરોવાયેલા હોય છે કૂપન તો એવા ગમાર છે કે બધાય ભાંગ દારૂ અને માંસને ખાઈ પીવે છે કોઈ કોઈને કાંઈ કહી શકે તેમ નથી અને જે તેને સેવે છે એની લાજ આબરું જતી રહે છે એવાને સેવે ખોટાઓને એની લાજ આબરું જાય માટે ખોટાથી તો સાવધાન રહેવું બકસમ હોય ધરે ધ્યાના કુપંથવાળા શું કરે છે એ લખે છે ये कैसे भगवान ऋषि मुनियों ने बकसम हो दरे ध्याना निकट आवे ताके हरे प्राणा नारी मिले नारी ले जावे नारी मिले नारी ले जावे छोरा मिले छोरा ले दावे બકસમ ધ્યાના બગલો છીછરા જળમાં ઊભો હોય હા ઊંડા જળમાં ના જાય છીછરા જળમાં ઊભો હોય પાછો એક પગે ઊભો હોય કોકને લાગે તપસ્વી ઊભા છે મોટા તપસ્વી છે માછલાઓ રૂપી ભક્તો એ બગલાની પાસે તપસ્વી માણીને જ્યારે જાય ત્યારે બગલો એક પગે ઊભો હોય અને બીજો પગ જે ઊંચો છે આંખ અડધી જીની બંધ હોય જેવા પેલા માછલારૂપી ભક્તો જાય એવો એક પગથી ડબાવી સ્વાહા આહુતિ આપી દે જેટલા દર્શને ગયા હોય બધા ગોતે આવ્યા કેમ નહીં સંબંધીઓ પાછા જેટલા જાય એટલા બધાનું એવું થઈ જાય બોલો એટલા બધાનું એવું થઈ જાય યદગતવા નિવર્તન તે તદ પરમ મમ એવું કરી નાખીએ બગલા જેવા એકવાર ગયો તે ગયો એમ બગલા જેવો જે છે એ ધ્યાન કરતા દેખાય પણ જો તેના નજીકના સંપર્કમાં આવે તો પ્રાણ જાય અને સ્ત્રી મળે તો સ્ત્રીને લઈ જાય છોકરા મળે છોકરા લઈ જાય ધર્મીઓ ભગવાન પોતે કહે છે કે આવા છે ભળવીર ગામના મેઘજી લુહાર હતા બહુ મુમુક્ષુ સારા મુમુક્ષુતા સારી છે પણ અંધશ્રદ્ધા નથી સારી આટલું બહુ યાદ રાખવા જેવું છે કલ્યાણ નિર્ણય ગ્રંથને એક વખત સાંભળી લેવો જોઈએ વાંચી લેવો જોઈએ નિષ્કુળન કાવ્યમાં છે કથા પણ અહીં આગળ આપણા પૂજ્ય શ્રીજી સ્વામીએ કરેલી છે કલ્યાણની ગ્રંથની એ કથાને સાંભળી લેવી જોઈએ એ કથાને આપણે નિષ્ફળન કાવ્યની અંદર છે વાંચી લેવી જોઈએ શા માટે મુમુક્ષુતા સારી છે પણ મુમુક્ષુતાની અંદર આપણે અંધશ્રદ્ધામાં જતા રહીએ તો નથી સારું મેઘજી લુહાર બહુ સારા હતા મુમુક્ષુ સારા તે ગુરુ ભટકાઈ ગયા આવા જ બકસમ હો દરે ધ્યાના બગલા જેવા એ ધ્યાન કરે ને એવો આટા ટોપ કરે ઉપરનું બધું એટલું સરસ સજાવટ રાખે અને પછી ભગત તો એવા પાછા ભાવનાવાળા વાળા મોક્ષું હોય એટલે સેવા એવી જબરી કરે એની ઘરવાળી સેવા કરે બધા સેવા કરે બેય પતિ પત્ની ભેગાથી થઈને સેવા કરે એમાં ભગત તો ગુરુ ઉપર એટલો વિશ્વાસ પત્નીને ગુરુ આરે મૂકી પાછો એ તો એના કામે જ તો રહે હવે ઘેરા ગુરુ ને પત્ની જ પછી તો ગુરુ પત્નીને નક્કી થઈ ગયું કે હવે આપણે જ સંસાર માની દઈએ ગુરુએ બહુ મહિમા કીધો સેવા રહ્યા તે ગુરુ પત્નીને લઈને ભાગી ગયા ભગત હાંજે આવીને ગોતે ના ગુરુ મળે ના ઘરવાળી મળે થોડા દિવસ સુધી તો ભગતે જાતે રસોઈ કરી બહુ ચિંતા કરે કે ગુરુ મહારાજ મારી પત્નીને લઈને જતા રહ્યા છે મારી ઘરવાળીને જઈને જતા રહ્યા છે હવે તો ગોતવા નીકળવી પડશે એને એવી આશા કે ગુરુ મહારાજ આવશે લઈને પાછા આવશે લઈને પાછા આવશે પણ આવ્યા નહીં આટલો તો મહિમાવાળો પાછો દી તો બેઠો રહ્યો પછી ગયો શેત્રુંજી નદીને કાંઠે ગુરુ બેઠેલા ઘરવાળીને લઈને ને આ હૂતા હતા અને આને જોયા એટલે આ જઈને ગુરુને કે ગુરુ મહારાજ મારી ઘરવાળી મને પાછી આપી દો મારે જમવાનું કરવાળું કોઈ નથી મારી પર દયા કરો મારે ઘરવાળી મન પાછી આપી દો ગુરુ કે હાલ તો થઈ જાય અહીંથી ઘરવાળીનો દીકરી થાતો આવે આવી એ મારી ઘરવાળી થઈ ગઈ છે આવે હાની તારી ઘરવાળી મૂરખ લાત મારીને કાઢી મૂક્યો તે મેઘજી લુહારામાં હાથ આમ દઈને બેઠેલા અને નિરાશ ઉદાસ થઈને શેત્રુંજી નદીને કાંઠે બેઠા ને ત્યાં આંબા ગામના દેવશી ભગત એ નીકળ્યા એ કે કેમ ભગત આમ દુઃખી તો કે શું કરું કે આ ગુરુએ કે ઘરવાળી લઈ લીધી છે ગાયે રતન ગળ્યું છે કે નહીં તો હમણાં બે દંડા મારું ને તો હરખો કરી દઉં કે પણ હું કરું ગાયે રતન ગળ્યું છે આંબા ભગત કે એ આંબા ગામના દેવશી ભગત કે હાલ હાલ કે હું મારવા લાગુ એ નોય ગાય એ તો ગોધો છે કે આખલો છે હજુ તારું એક રતન ગળ્યું હજુ જો એને નહીં મારીએ તો હજુ કેટલા એના રતન ગળી જશે કે આ નોય ગાય અને આખરે પછી માર્યો થોડો ધમકાયો એને આવા બગલા જેવા ભટકાઈ જાય તો શું દશા થાય એટલે અંધશ્રદ્ધાળુ તો મોક્ષના માર્ગે રહેવું જ નહીં સજાગ રહ્યું પણ અહીં કે છે કે એવા જે હોય સ્ત્રી મળે તો સ્ત્રીને લઈ જાય અને છોકરા મળે તો છોકરાને લઈ જાય ધન મળે તો ધનને લઈ લે અને જ્યારે કાંઈ મળે નહીં ત્યારે પોતાને સિદ્ધને ત્યાગી કેવડાવે ધન મળતું હોય તો લે ના મળ્યું તો કે અમારા જેવા સિદ્ધને ત્યાગી કોઈ નહીં જોયું આ રીતે બધા કુપંત ખુવાર થઈ ગયા છે કોઈ સાચો વીર કે વ્રતધારી પુરુષ રહ્યો નથી ભગવાન કે છે મને આ બધી ખબર છે એમ મિથ્યા ગુરુઓ પોતાને સિદ્ધ કેવડાવે છે અને તેઓ ઘેર ઘેર પૂજાય છે અંધશ્રદ્ધાવાળા તેને સાચું માને છે પણ સજ્જન વિવેકી જન તેમાં લલચાતો નથી મિથ્યા ગુરુઓ સિદ્ધ બનીને મિથ્યા જ્ઞાન જ્ઞાન કહે છે અસત્યને સત્ય બતાવીને સત્યને અસત્ય બતાવીને બીજાના પ્રાણોને હરે છે હંસ અને બગલો બંને ઉજળા દેખાય પણ તેનો ચારો જુઓ ત્યારે ખ્યાલ આવી જાય હંસને બંગલો બે ધોળા છે આ હંસલોને બગલો રે રંગે રૂપે એક છે રે એ તો એના આહાર થકી ઓળખાય રે આ કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે રે એ તો એની બોલી થકી ખાઈ રે ને કોયલ બેઠા હોય લાગે આમ હરખા જ પણ એ કાકા કરે અને એક એવા મીઠા ટહુકા કરે ખાંભળ્યા કરીએ એમ હંસલો એ હંસ લો મોતીનો ચારો ચરે જે હંસલાને તમે દૂધ એની ચાંચમાં એવી તાકાત છે કે દૂધ અને પાણી હોય તો દૂધને પી જાય એવી એની ચાંચમાં તાકાત છે પાણીને છોડી દે મોતીના ચારા ચરક કરવાવાળા હંસ એ જુદા હોય અને માછલાને ચાવવાવાળા બગલા એ જુદા હોય ભલે ધોળા દેખાતા હોય એમ પંચ વિષયનો ભાવ છે કે અભાવ છે તેનો વિભાગ આંખો કરી લે છે આંખોમાં ખબર પડી જાય હા ભગવાનના એવા જે સંતો હોય ભગવાનના એવા ભક્તો એવી નિર્મળ એની આંખો હોય એટલી મર્યાદાની અંદર એની આંખો એવું એ જોતા હોય એનું જોવાનું આંખો છે એ તો માણસનો એંસી ટકા ગ્રાફ કાઢી નાખે એવી હોય છે મોટા પુરુષો ઘણી વખત એની ભેગા રહીએ ને ત્યારે બોલે કે આની આંખો જ સાધુગુણ સંપન્ન છે આની આંખો જ ભક્ત છે આવું મોટા પુરુષો એની પાસે એવા ગ્રાફ હોય આપણી પાસે ન હોય પરંતુ વિચક્ષણ પુરુષો આંખો ઉપરથી ઓળખી લેતા હોય છે સામેનો વ્યક્તિ કેવો છે જેની બુદ્ધિમાં વિવેક હોય તેને બધી ખબર પડે ગબરગણને કાંઈ ખબર ના પડે જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે લેસ માત્ર પણ અંધારું રહેતું નથી કરોડો સૂર્યનો પ્રકાશ હોય તો પણ આંધળો મનુષ્ય તેને શું કરે તેમ જેને વિવેક જ્ઞાન નથી તે તો આંધળાની જેમ જ બોલવાનો છે પાપમય અસુરોનો નાશ કરવા માટે આજે મારા સિવાય કોઈ સમર્થ જણાતો નથી અસુરોનો નાશ કરવો તે કાર્ય આવશ્યક થયું અને તેને ચોક્કસ કરવાનું જ છે મારા મનમાં તે અસુરોના વિનાશનો વિચાર પડ્યો જ હતો આને માટેનો બીજો ઉપાય કોઈ દિવસ સૂજ્યો જ નથી બદ્રિકા આશ્રમમાં આવીને દુર્વાસાએ જે સાપ આપ્યો હતો તે પણ અસુરોનો નાશ કરવાની મારી ઈચ્છા અસુરોનો નાશ કરવાની મારી ઈચ્છાથી જ થયો હતો જે દિવસે તે દારૂન સાપ થયો તે દિવસે હું તમારી સાથે સાપમાં આવી ગયો છું આ ગુપ્ત વાત મેં તમને પ્રગટ કરી છે તેને તમે મનમાં સમજી રાખજો કોઈને કહેતા નહીં દુર્વાસાનો જે સાપ થયો તો એ પણ મારી ઈચ્છાથી થયો તો બીજું કે એ જ્યારે સાપ ઋષિમુનિઓને આપ્યો ત્યારે હું પણ એ સાપમાં આવી ગયો તો પણ તમારે આ વાત કોઈને કરવી નહીં નહીં તો થોડી ઓછી બુદ્ધિ હોય કે જેના હૃદયની અંદર હજુ ભગવાનનો મહિમા જેવો છે એવો સમજાયો ના હોય તો એમ થાય દુર્વાસાનો સાફ વળી ભગવાન નહીં લાગે ભગવાને ગ્રહણ કરેલો હતો ગ્રહણ કરેલો એટલે આ વાતને તમે કોઈને કહેતા નહીં હું આવવાનો જ છું પછી એ સમયે શ્રીહરિએ ભક્તિને કહ્યું કે તમે ધર્મ ભક્તિ કુ કહે હરિ બી मनवांचे तवर मागो अबही तब सो बोले कर परिया तब सो बोले कर परियाम सपुत्र होय भगवना तुमपुत्र होय भगवाना, तुम सम पोत्र होय भगवाना। શ્રીહરિય ધર્મ ભક્તિને કહ્યું તમે તમારું મનગમતું વરદાન જે હોય તે અત્યારે મારી પાસે માગો ત્યારે બંને વિચાર કરીને ભગવાનને એમ કીધું કે હે ભગવાન તમે જો અમને વરદાન માગવા આવતા આપતા આપવા માગતા હો તો અમે તમારી પાસે એ માગીએ છીએ અમને આપના સમાન પુત્ર થાય ત્યારે ભગવાન પોતાના હૃદયમાં વિચારવા લાગ્યા તેમને પોતાના સમાન અન્ય કોઈ જણાયું નહીં મારા સમાન તો હું એક જ છું ભગવાન જેવો તો એક ભગવાન જ બીજું કોણ તેમજ ધર્મને ભક્તિના સમાન અન્ય કોઈ દેવને પણ જોયા નહીં ધર્મ ભક્તિ એવું કીધું કે તમે જ પુત્ર થાવ એમ નહીં તમારા સમાન પુત્ર થાય ભગવાને વિચાર્યું તબ હરિ નિજ દિલ વિચારે આપ સમ નહીં કોર ધારે તિની ધર્મ ભક્તિ સમ જોઈ દો દેવ ન દેખે કોઈ ધર્મ ભક્તિના સમાન અન્ય કોઈ દેવને પણ જોયા નહી ધર્મ ભક્તિ જેવું દેવોમાં કોઈ નથી અને ભગવાન જેવું સૃષ્ટિમાં કોઈ નથી આવું જોયું ને વિચાર્યું અને પછી ભગવાન બોલ્યા તથા કહે તે જય જય મોની ન ઉચ્ચારા અનંત દેવ રહે ના બજે તે અનંત દેવ રહે ના બજે તે ભવ બ્રહ્માદિક લય કે તે તથાસ્તુ હરી કહે તે હિવારા પછી ભગવાન શ્રીકૃષ્ણે ધર્મ ભક્તિને તથાસ્તુ તેમ થાવું આવું કહ્યું ત્યારે સમગ્ર મુનિઓએ જય જય કારની ગર્જના કરી મૂકી ખુશ થઈ ગયા કે વાહ ભગવાન આવે આવવાના આપણા દુઃખ ટળવાના હવે આપણે સુખ્યા થવાના આપણને ધર્મને ભક્તિ ધર્મ પાડવાની ભક્તિ કરવાની હવે ઓટ આપણી અંદર આવવાની અરે ભરતી આપણી અંદર આવવાની તે સમયે શિવ બ્રહ્માદી અનંત દેવોને સાથે લઈને આકાશમાં આવ્યા હતા તેમને દુધુંબીના નાદની સાથે જય જય કારનો ધ્વનિ કર્યો દેવ લોકમાં પણ ઉત્સવ થવા લાગ્યો શ્રીહરિ આવું વચન કહીને તત્કાળ અંતર ધ્યાન થઈ ગયા ભગવાનને જે દર્શન આપ્યા હતા તે જ મધ્યે અંતર ધ્યાન થઈ ગયા તે વખતે ધર્મ દેવ ભક્તિ અને બધા ઋષિઓ મનમાં બહુ આનંદ પામ્યા મહાઅલભ્ય લાભ મળ્યો એટલે સૌએ વ્રતની સમાપ્તિ કરી જપાત્મક જે યજ્ઞ હતો એની સમાપ્તિ કરી પછી એ સૌ બુદ્ધિમાનોએ પહેલાં અપાર બ્રાહ્મણ અને સાધુઓને જમાડ્યા જ્યારે પણ કોઈ વ્રત કરીએ કોઈપણ તપ આદિક વ્રત કરીએ ભજનાદિકનું વ્રત કરીએ વ્રત પૂરું થાય એટલે સૌથી પહેલા બ્રાહ્મણો સંતો ભક્તોને જમાડવા એ લોકોએ પહેલાં બધાઈને જમાડ્યા પછી પોતે વ્રતના પારના કર્યા ઘણા અન્ય લોકોએ ધર્મદેવ અને ઋષિઓને તપસ્વી સમજીને અનાજ અને ઘી વગેરે વસ્તુઓ પણ આપી ધર્મદેવ બ્રાહ્મણોનું ઘણું ધર્મદેવે બ્રાહ્મણોને ઘણું દાન આપ્યું સદ્ગુણોના ભંડાર બધા ઋષિઓએ પરસ્પર વંદન કર્યા અને પછી પોતાને સ્થાને જવા ચાલતા થયા ભગવાનનું અલૌકિક રહસ્ય જ્ઞાન સૌએ મેળવ્યું આનંદ થયો અને ભય દૂર થયો નષ્ટ થયો ધર્મદેવ અને ભક્તિદેવી મનોવાંછિત મનોરથ પૂર્ણ રીતે પામ્યા બહુ રાજી થઈ ગયા પરસ્પર હેત લાવીને ધર્મદેવ અને ભક્તિદેવી પોતાને ઘેર જવા માટે તૈયાર થયા તત્પર થઈને વૃંદાવનથી હરકભર ચાલતા થયા એટલો બધો હરક છે આહ 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 ભગવાન આવવાના આવે આવે આપણા જીવનમાં ક્યારેય દુઃખ જ નહીં આવે આવું દરેકને હૃદયની અંદર થવા લાગ્યું પોતે બે જ હતા પણ એટલો બધો આનંદ હતો બહુ ઝડપથી ચાલતા હતા અન્ય કોઈ વૃદ્ધ કે બાળક વગેરે સાથે ન હતું પોતાને ઘેર જવા નીકળ્યા ત્યારે વચ્ચે નૈમિક સારણને આવ્યું જ્યારે આવ્યા હતા ત્યારે પણ નૈમિક સારણને આવ્યું હતું પાછા જાય છે ત્યારે નૈમિક સારણને આવ્યું તે વૃક્ષ વેલો અને ઘાસ આદિથી ખૂબ જ ઘાટું અને ગહન વન હતું તેથી તેમાં ક્યાંય રસ્તો સૂજતો ન હતો કેવી બાજુ જવું ઉપરથી સૂર્ય અસ્ત થયો વળી આગળ જતા બંને ભૂલા પડી ગયા હરખમાં આલ્યા ગયા ને રસ્તો ચૂકાઈ ગયો સૂરજ હાથમી ગયો ભૂલા પડ્યા છે ને સુખ દુઃખ તરત ચાલુ ભૂલા પડ્યા રસ્તાનું નિશાન ક્યાંય દેખાતું ન હતું બીજાને ડરાવી દે એવા અસુરોએ વનમાં ચાલતા હતા આગળ ચાલતા રસ્તામાં એક મહાકુટિલ મનની નારી એના કુટુંબ સાથે મળી એક કુટિલ નારીને હસ્તી રમતી હતી એનો મોટો પરિવાર હતો રુષ્ટ પુષ્ટ હતી એ દુષ્ટ એ દુષ્ટ હતી અને પાછી રુષ્ટ પુષ્ટ એવું બધું કુટુંબ ઉછળકૂદ કરીને વનમાં રમતું હતું એને કોઈની શંકા હતી નહીં નિશંક એવા તેના મનમાં ઘણો આનંદ હતો આવું દ્રશ્ય ધર્મને ભક્તિ જંગલમાં ભૂલા પડ્યા એને આવું દ્રશ્ય જોયું કે કોઈ સ્ત્રી એના પરિવાર સહિત દુષ્ટ સ્ત્રી છે અને રુષ્ટ પુષ્ટ એનું શરીર છે બધોય પરિવાર એવો આમ ખમતી ધરને ભારે ખમ છે બીક લાગે એવો ભયાનક છે આ ધર્મદેવેન ભક્તિદેવીએ જોયો અને ત્યાં આગળ નિશંક મને ઓલી સ્ત્રીના હૃદયમાં તો આનંદ થાય છે પણ ધર્મને ભક્તિ બહુ ભયભીત થઈ ગયા છે એને જોઈને હવે આગળ શું કથા છે મુક્તાનંદ સ્વામી તરંગ પાંત્રીસમાં કહેશે ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરનું સાગરના પ્રથમ પૂર્મા ઋષિ મુનિઓનું નિવેદન શ્રીહરિએ અવતાર ધરવાનો કરેલો સંકલ્પ એ નામે ચોત્રીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજ નિજય શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવ ભક્તિધર્માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠંભજય શ્રી ગણશ્યામ મહારાજ